આપનું ઈ લર્નિંગ એજ્યુકેશન આજે આપણે ઘરે બેઠા એકાઉન્ટ એટલે કે નામનો હું તો ભાગ 2 નો અભ્યાસ કરી શકીએ એ હેતુ સર આજે આપણે ઈ લર્નિંગ ના માધ્યમ દ્વારા શિક્ષણ મેળવવાનો પ્રયાસ કરીશું ચેપ્ટર નંબર 1 છે ભાગીદારી વિશે પ્રવેશ પહેલું ચેપ્ટર ભાગીદારી વિશે પ્રવેશની શરૂઆત કરીએ એ પહેલા મુખ્ય શબ્દ છે ભાગીદારી એને સમજીએ ભાગીદારી શબ્દ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યો મતલબ કેવી રીતે ઉદ્ભવ થયો છે અને કેટલા કારણો છે જોઈએ તો મુખ્ય કારણની વાત કરીએ તો પહેલું કારણ છે કોઈ એક વ્યક્તિ પાસે નાના પૂરતા હોય પરંતુ ધંધો ચલાવવાની કુશળતા ન હોય એક વ્યક્તિ પાસે પૂરતા ન હોય એનો અર્થ આપણે સમજી શકીએ છીએ કે વૈયક્તિક માલિકી હોય છે એક વ્યક્તિથી ચાલતો ધંધો એટલે વૈયક્તિક માલિકી તો એવા વૈયક્તિક માલિકીના ધંધામાં નાણા પૂરતા છે પરંતુ એની પાસે ધંધો કેવી રીતે ચલાવો એની આવડત ન હોય તો પહેલું કારણ છે બીજું કારણ વ્યક્તિ પાસે ધંધો ચલાવવાની આવડત હોય પરંતુ જે નાણાની જરૂર છે એટલા પૂરતા નાણા ન હોય તો પણ એક કારણ બની રહે છે ત્રીજું કારણ છે ધંધાનું જોખમ વહેંચવાનું હોય આપણે સૌભાઈ છે ખ્યાલ છે કે વૈયક્તિક માલિકીના ધંધામાં કોઈ એક જ વ્યક્તિ ધંધો ચલાવે છે તમામ પ્રકારના જોખમો ભોગવે છે તો એવું કરી શકીએ કે એક વ્યક્તિ કરતા વધુ વ્યક્તિઓ વચ્ચે જોખમ વહેંચાય તો દરેકને જોખમનું પ્રમાણ હળવું થઈ જાય તો બીજું પણ કારણ બની રહે છે કે ધંધાનું જોખમ વહેંચવું હોય આવા ત્રણ કારણો જે વ્યક્તિ કારણો આપણને આપેલા છે એ કારણોના જે કઈ કારણોસર રજૂઆતો છે વ્યક્તિ માલિકીની અને એની મુખ્ય મર્યાદામાં છે મર્યાદાને નિવારવા માટે આપણે ભાગીદારી જેવા સ્વરૂપનો ઉદ્ભવ થયો હોવાનું મનાય છે તો શરૂઆત કરીએ ભાગીદારી શબ્દથી એટલે ભાગીદારી શું છે એની વ્યાખ્યા શરૂઆત કરીએ ભારતીય ભાગીદારી કાયદો 1932 મુજબ ભાગીદારીની વ્યાખ્યા આપવામાં આવેલી છે શું વ્યાખ્યા છે જોઈએ ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે એવી વ્યક્તિઓ એટલે અહીંયા આપણું એ તો ખાસ જોવાનું છે કે ભાગીદારી ભાગીદારી એટલે એક ન હોય એક કરતા વધુ હોય તો ભાગીદારી એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે સંબંધ એટલે આપણને ખ્યાલ છે કે બે વ્યક્તિ ભેગા મળી દાખલા તરીકે એક કોઈ વસ્તુ છે આ વસ્તુને બે ભાગ કરીએ તો બંને વ્યક્તિ વચ્ચે વહેંચ એટલે એવો સંબંધ થઈ ગયો કેવો સંબંધ થી આપણે આગળ જોવાનું છે એવો સંબંધ છે કે જેવો બધા દ્વારા અથવા બધા પૈકી બધા દ્વારા એટલે એક ઉદાહરણ લઈએ ધારો કે એ અને બી બે ભાગીદાર છે તો અહીંયા આ શબ્દ આપણને એવું આપ્યું છે કે બધા દ્વારા અથવા બધા પૈકી બધા દ્વારા એટલે એ અને બી બંને હોઈ શકે અથવા તો બધા પૈકી કોઈ એક એટલે ધારો કે એ પણ હોઈ શકે અથવા તો બી પણ હોઈ શકે બધા દ્વારા અથવા બધા વતી તેમનામાંથી કોઈ એક વ્યક્તિ દ્વારા એક વ્યક્તિ એટલે કામ એ દ્વારા અથવા બી દ્વારા એક વ્યક્તિ દ્વારા ચલાવવાના ધંધાનો નફો વહેંચવા સમર્થ થાય આ બંને વ્યક્તિઓ હોઈ શકે અથવા બંને માંથી કોઈ એક એક વ્યક્તિ પણ હોઈ શકે એ જે ધંધો ચલાવે છે એ ધંધાનો નફો વહેંચવા માટે મહત્વનો શબ્દ સંમત થયા હોય કોઈ પ્રકારની બળજબરી ન હોય એના ઉપર કોઈ બળજબરી પૂર્વક પ્રમાણ નક્કી કરવામાં ન આવ્યું હોય બંને મુક્ત રીતે સહમત હોય તો આ મુજબ 1932 ના કાયદાની જે વ્યાખ્યા કરી છે એને સમજ્યા પછી બીજો શબ્દ છે ભાગીદાર બને કહેવાય ભાગીદારી પસંદગા તો ભાગીદાર બને કહેવાય તો ભાગીદાર એટલે શું તો આ મુજબ જે ભાગીદારી શબ્દ સમજ્યા એને અનુલક્ષીને વ્યાખ્યા છે જે વ્યક્તિઓ ભાગીદારીમાં જોડાય ભાગીદારી વિશે આપણે ઉપર સમજ્યા તો જે વ્યક્તિઓ ભાગીદારીમાં જોડાય તે વ્યક્તિ વ્યક્તિગત રીતે વ્યક્તિગત એટલે ધારો કે હું કે આપણે એ અને બી બંને છે તો ધારો કે એ ભાગી એ વ્યક્તિ છે એ આ એક ભાગીદારી છે એમાં જોડાય તો એ પોતે ભાગીદાર બને છે એવી રીતે બી પણ અહીંયા જોડાય કે બી માં ભાગીદારીમાં જોડાય તો બી પણ પોતે ભાગીદાર બને છે નામ ભાગીદાર એ અને ભાગીદાર બી
એ વ્યાખ્યાની રજૂઆત થાય છે. ત્યાર પછી ત્રીજો શબ્દ છે ભાગીદારી પેઢી. બે શબ્દ શીખ્યા આપણે, ભાગીદારી ભાગીદાર, ત્રીજું છે ભાગીદારી પેઢી. પેઢી વ્યાખ્યા શું કહે છે કે ભાગીદારીમાં જોડાયેલ વ્યક્તિઓ, ભાગીદારીમાં જોડાયેલ વ્યક્તિઓ, વ્યક્તિ એ વ્યક્તિ બી જોડાયેલ વ્યક્તિઓ દ્વારા સંયુક્ત રીતે, સંયુક્ત રીતે એટલે એ અને બી બંને ભેગા મળીને જે ચલાવતા હોય, સંયુક્ત રીતે ચલાવવાના ધંધાને ભાગીદારી પેઢી કહેવાય છે. આ બંને વ્યક્તિ ભેગા મળીને મુક્ત રીતે સંમત થઈને જે પેઢી ચલાવે છે, જે ધંધો ચલાવે છે, એ ધંધાને શું કહેવાય છે? ભાગીદારી પેઢી કહેવાય છે. તો સ્વાભાવિક છે કે લક્ષણો વ્યાખ્યા જો હોય તો વ્યાખ્યા એમ નામ તો કઈ તૈયાર થતી નથી. એ કેટલાક લક્ષણો ધરાવે છે. કેવા લક્ષણો છે અને લક્ષણો થોડી ટૂંકમાં ચર્ચા કરી લઈએ, વધુ આપણે એના ઉપર અત્યારે ચર્ચા કરશું નહીં. પહેલું લક્ષણ છે કરારથી અસ્તિત્વ. કરાર એટલે શું? નાની સમજી આપું છું. ધારો કે કોઈ દુકાને આપણે વસ્તુ ખરીદવા જઈએ છીએ અને વસ્તુ લઈએ તો આપણે એ દુકાનદારને 10 રૂપિયા આપીએ અને દુકાનદાર આપણે 10 રૂપિયાની વસ્તુ આપે તો બંને વ્યક્તિ જયારે સંમત થાય છે ત્યારે બંને વ્યક્તિ વચ્ચે કરાર થયો કહેવાય છે. એ રીતે ભાગીદારીમાં પણ બંને વ્યક્તિને પોતે જયારે ધંધો ચલાવવા માટે મુક્ત રીતે સંમત થાય ત્યારે સ્વાભાવિક છે જે રીતે હોય કરારથી અસ્તિત્વમાં. આ આપણને ગેરમતમાંથી ખ્યાલ હશે. કોઈ પણ ધંધાની શરૂઆત હંમેશા નફાથી થતી હોય છે, એ લક્ષણ આપણે સમજતા નથી. ત્યાર ત્રીજું છે કાયદેસર નો ધંધો. ભારતના કંપની ધારા 1956 ના કાયદાથી લઈને અત્યાર સુધી 2014 સુધીના સુધારા મુજબ એક મહત્વની રજૂઆત છે કે કોઈ પણ ધંધો હંમેશા કેવો હોવો જોઈએ? કાયદેસર હોવો જોઈએ. એટલે કે કાયદેસર ધંધો કોને કહેવાય? કરિયાણાની દુકાન છે, કાપડ નો વેપારી છે વગેરે બધા કાયદેસરના ધંધા છે. પરંતુ હું દાખલા તરીકે એક્સપાયરી ડેટ વાળી દવાઓનું વેચાણ કરું, ચરસ ગાંજાનો વેપાર કરું, તો બધા બિન કાયદેસર ધંધા છે. તો એ આપણે કાયદેસરના ધંધા સિવાય એવા બિન કાયદેસર ધંધાને માન્યતા મળતી હોતી નથી. ધારો કે દારૂનો ધંધો, એ પણ એક બિન કાયદેસર ધંધો છે, એ ધંધાની શરૂઆત આપણે કરી શકતા નથી. તો ત્યાર પછી છે ચોથો લક્ષણ, એકબીજાનો એજન્ટ. એકબીજાનો એજન્ટ એટલે શું? ધારો કે અહીંયા એકબીજાની વાત કરીએ તો એ અને બી એ ભાગીદાર છે. જયારે એ નામનો વ્યક્તિ જે કામ કરશે એ કામ માટે બી પોતે પણ જવાબદાર રહેશે. એવી રીતે બી જે કામ કરશે એના માટે એ પણ જવાબદાર રહેશે. ધારો કે મારું કામ છે એકાઉન્ટ શીખવવાનું, પણ હું આજે ધારો કે કોઈ કારણોસર સ્કૂલે પહોંચી શકતો નથી તો મારા બદલામાં કોઈ બીજા શિક્ષકને મારી જવાબદારી સોંપું તો એ જે કામ કરશે એના માટે હું જ માત્ર જવાબદાર ગણાવું છું. અને એકબીજાનો એજન્ટ કહેવાય છે. ત્યાર પછી છે સભ્ય સંખ્યા. સભ્ય સંખ્યાની વાત કરીએ તો કાયદા મુજબ આપણે નક્કી કરીને આપવામાં આવ્યું છે કે સભ્ય સંખ્યામાં જો ભાગીદારી એક વ્યક્તિ તો શક્ય છે નહીં, એટલે ભાગીદારીમાં ઓછામાં ઓછા બે વ્યક્તિ તો હોવા ફરજિયાત છે. ઓછામાં ઓછા બે અને વધુમાં વધુ કેટલા? તો કે કંપની ધારાની જોગવાઈ મુજબ 2013 ના સુધારા મુજબ 100ની સંખ્યા મર્યાદિત કરી છે, જ્યારે નવો સુધારો 2014માં જે અમલમાં આવ્યો એ મુજબ ભાગીદારોની વધુ આવતી સંખ્યા 50 નક્કી કરવામાં આવે છે. આ કાયદા મુજબ છે, તેમાં આપણે કોઈ સુધારા કરી શકતા નથી. ત્યાર પછી છે અમર્યાદિત જવાબદારી. અમર્યાદિત જવાબદારી એટલે શું? કે પેઢીનું એટલે કે ભાગીદારી જે પેઢી છે, આ ભાગીદારી પેઢી સંપૂર્ણ રીતે બંધ થઈ જાય ત્યારે એનું છેલ્લામાં છેલ્લું દેવું ન ચૂકવાઈ જાય ત્યાં સુધી આ દરેક ભાગીદારો પોતે અંગત રીતે, અંગત એટલે પોતાની મિલકતો વેચીને પણ દેવું ભરવા માટે જવાબદાર રહેતા હોય છે, એને કહેવાય છે અમર્યાદિત જવાબદારી. અને છેલ્લે છે પેઢીની માલિકી અને સંચાલક. અહીં આપણે જોઈએ છીએ કે પેઢીની માલિકી અને સંચાલક એટલે શું? કે ભાગીદાર એ અને બી બંને માલિક પણ છે અને પોતે પણ સંચાલન પણ કરી શકે. ઈચ્છા માટે કારણ કે આપણે વ્યાખ્યામાં રજૂઆત કરેલી છે કે બધા દ્વારા અથવા બધામાંથી કોઈ એક વ્યક્તિ દ્વારા ચલાવી શકાય છે. એક વ્યક્તિ પણ ચલાવી શકે છે અને બધા પણ ચલાવી શકે છે. બીજું એક લક્ષણ છે એજન્ટ. એજન્ટ શેર વાળો હોય તો એકબીજાના પોતે જવાબદાર છે, એટલા માટે માલિક પણ છે અને સંચાલક. સ્વાભાવિક છે આ પ્રકારની રજૂઆત તમને સમજાય છે એવી અપેક્ષા રાખું છું. થેન્ક યુ.